અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના એપીએમસી માર્કેટમાં ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે। લુણાવાડા તાલુકામાં ટેકાના ભાવે ખરીદી ચાલુ થતાં લુણાવાડા તાલુકાના આજુબાજુના ખેડૂતોમાં પણ રાહત પ્રસરી છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે, જેથી હાલ તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, જ્યારે ખેડૂતો દ્વારા ઘઉં અને ચણાને ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। અને હાલ લુણાવાડા એપીએમસી માર્કેટમાં ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી, પણ કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો હતો, જેના અનુસંધાનમાં તંત્ર દ્વારા તારીખ 20/4/2021 થી લુણાવાડા એપીએમસી માર્કેટમાં ટેકાના ભાવે ખરીદી કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું। પણ હાલ કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેથી તારીખ 24/5/2021 થી ટેકાના ભાવે ફરીથી રાબેતા મુજબ ખરીદી શરૂ કરવામાં આવી હતી। લુણાવાડા એપીએમસી માર્કેટમાં ટેકાના ભાવે ઘઉં આપવા માટે કુલ 299 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 97 જેટલા ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી, જ્યારે ચણા માટે 1,088 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 397 ખેડૂતોની ચણાની હાલ ખરીદી કરવામાં આવી હતી। આમ સરકાર દ્વારા ઘઉંના 20 કિલોના 395 રૂપિયા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી, જ્યારે ચણાની 1,020 રૂપિયે ખરીદી કરવામાં આવી હતી। આમ તંત્ર દ્વારા દરરોજ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલા 20-25 ખેડૂતોને બોલાવવામાં આવે છે અને ખેડૂતોના ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી કરવામાં આવી રહી છે। આમ ગોડાઉન મેનેજર NB બારિયા દ્વારા લુણાવાડા તાલુકા સર્વે ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી કે સરકારની ચાલી રહેલી આ યોજનાને વધુથી વધુ ખેડૂતો લાભ લે અને પોતાના પાકનું સારું એવું વળતર મેળવે તેવું ખેડૂતોની ભલામણ પણ કરવામાં આવી હતી। મારું નામ હર્ષદભાઈ છે। અત્યારે લુણાવાડા એપીએમસી માર્કેટમાં ઘઉંનું ઓનલાઈન ખરીદીનું કામ ચાલુ છે। લગભગ 20 માર્ચે આનું ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું। અત્યારે 1 મહિના પહેલાં કોરોના મહામારીના કારણે વચ્ચે આનું કામકાજ બંધ હતું, પણ અત્યારે પાછું એનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે અને અત્યારે આજે અમારો નંબર આવ્યો છે એટલે અમે ઘઉં લઈને આવ્યા છીએ અને તેનું ઓનલાઈન ભાવ માર્કેટના કરતાં વધારે 395 20 કિલોના પ્રમાણે આ લોકો આપે છે અને સારું એવું સરકારની સહાયથી બધા ખેડૂતોને સારો એવો લાભ મળે છે। અમીન કોઠારી, D9 ન્યૂઝ, મહીસાગર।